દરેક સમાજ અહીંયા બેઠા છે, દરેક સમાજની કંઈક ને કંઈક વાતો મારી પાસે છે. સૌરાષ્ટ્રની ધરતીનો કોઈ નાના રજવાડાની વાત છે. રજવાડાનો નાનું રાજ અને એનો જે ખળા ઉતરતા હોય સિઝનના, બાજરા, ઘઉં, મગફળી, એવા કોઈ બાજરાના ખળાનું ધ્યાન રાખતો એક ઠાકોરનો જુવાન, એનું નામ ઝીણિયો. એ બનેલી સત્ય ઘટનાની વાત છે જયરાજભાઈ. અને ઝીણિયો કરી અને ઠાકોરનો દીકરો અને મહારાજાના ખળાને, કારણ કે આજુબાજુમાં લૂંટારાઓનો એટલો બધો ત્રાસ કે કોઈ ખળું ઉતર્યું હોય બાજરાનું, એનું ધ્યાન રાખવા જાય નહીં, મરવું પડે, મારી નાખે, તાંટિયા ભાંગીને બધું લઈ જાય. ઝીણિયાએ બીડું ઝીડપું ઝીણિયા ઠાકોરે, અને એનું રક્ષણ કરવા માટે ખળાનું રોકાણો રાતે આવ્યા લૂંટારાઓ ગાડા લઈ બાજરો ભરવા. એટલે ઓલાને કીધું કે ઝીણિયા ભાગી જા. ભાગું નહીં કા? તો કે બસ આ ખળાની જવાબદારી મારી છે, કે તારાથી થાય એટલા થોડા ઘણા તને પૈસા આપી દઈ, તારા બાયડી છોકરા રખડી જાહે અને તું રેવા દે, બયો જા, અમે આટલા જણા તું કહેશો ખળું ન લેવા દઉં. એટલે એણે કીધું કે વાત બધી સાચી છે, પણ આ ઠાકોરનો દીકરો અહીંયા ઊભો છે, એ જીવતો હોય ત્યાં સુધી તાકાત નથી, તમે એક દાણો બાજરાનો આમાંથી ભરી હગો તો મારી જનેતાનું દૂધ લાજે ભલા માણો. આ બનેલી ઘટના છે. અને એ ઝીણિયો ઠાકોર એ હામો યુદ્ધ કરે છે, બાંધે છે, ઓલા ધરાર લેવા આવ્યા, છેલ્લે કીધું કે તું કહેતો તને પૈસા વધારે આપી દે, તારું ઘણું થઈ જાહે, બાકી તને શું હવારે તને મજૂરી રાત એક ને આપી દે મહારાજ, રેવા દે. કે નહીં, મારી નોકરી નોંધાણી છે અહીંયા. એ લડ્યો, બની ઘટના, પ્રસંગ જબરો છે આખો. અને બાજતા બાજતા તરવારીના ઝાટકાથી ઝીણિયો ઠાકોર વેતરાઈ ગયો અને બે પાંચ જણા લૂંટારાઓને મારી નાખ્યા ન્યા, પોતે સામે પોતાના હાથમાં કટાર હતી લઈને મારી નાખ્યા. બીજા લૂંટા બાજરો લીધા વગર ભાગી ગયા, આને તરવારીથી વેતરી નાખ્યો. એ અવાજ દેકારો સાંભળીને ગામ લોકો દોડીને રાતે આવ્યા. છેલ્લા શ્વાસ લેતો તો લોહી સે ધીરા 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 ધરતીમાં જતા હતા એ ઝીણિયા ઠાકોરના, અને છેલ્લા શ્વાસ લેતો તો એમાં ગામના માણસો અડી કાઢીને આવ્યા. અરે રે, આ તો કે મારી નાખ્યો ઝીણિયાને, મારી નાખ્યો ઝીણિયાને, મારી નાખ્યો. એ પાસે આવી અને ગામ લોકો ઉભો કરતા હતા, આમ છેલ્લા શ્વાસ લેતો હતો અને બેઠો કરવા ગયા. એટલે પૂછ્યું, ઝીણિયા કેમ છે, તને તો બહુ લાગ્યું. તો કે મને બહુ લાગ્યું એ ન પૂછો, પણ બાજરાની મુઠ્ઠી ઓલા ભરતા નથી ગયા ને એ મને ઝટક્યો એટલે મને મુક્તિ મળી જાય. આ હા હા, ઓકે, એ તો આ બે ત્રણ તો અહીંયા ને અહીંયા પડ્યા છે અને બીજા ભાગી ગયા છે. ઘટના એવી બને છે કે એ ઝીણિયા ઠાકોરની પત્ની, એને છોકરા નાના નાના બાળકો નાના માણસ ઝૂંપડામાં રહે, એ મહારાજની પાસે આવે છે. પણ મહારાજ ઘણી વખત શા કરતા કીટલું ગરમ હોય ને, એમ મહારાજ સુધી માણસો એને પૂગવા નથી દેતા દીકરીને, ઠાકોરની દીકરીને. આ એવું બહુ હોય, રેતી હુરજ કરતા રેતી વધારે ધગતી હોય. આપણે આઈલા જતા હોય ને, ઉઘાડે પગે રેતી ન હલાય, બોલો, નકર માથું ઉગાડું લ્યો તો વાંધો ન આવે, રાખો, નકર તાપ તો હુરજ નો છે ને, માથું છે એ પગ કરતા તો માથામાં વધારે જ લાગે, છતાંય માથે તડકો સહન થઈ જાય, પણ રેતી પગ મૂકવો અઘરો, ધ્યાન રેતીઓની જ રાખવી પડે. અને હું તો રાજકારણમાં મિત્રો હોય, આમાં હોય, કે કોઈ પણ વ્યવસાયમાં હોય, કે કોઈ અધિકારી હોય, બિલ્ડર હોય, તમારી આજુબાજુમાં સાહેબ બહુ નજીક નજીક આવતો હોય એનું ધ્યાન રાખવું. આવો, એ તમારો જ હોય એવું ન હોય પાછું, હાવ અમુક છેટો રહેતો હોય તો તમારા માટે બહુ સારો હોય, તમારા માટે સારું કરતો હોય પણ બહુ બોલતો ન હોય, ને અમુક હાવ પાસે કરીને સાહેબ કે હાસું, સાહેબ કે હાસું, પૂરું કરાવી નાખીતા ખબર ન પડવા દી, બોલો હાવ. હા, એવું હોય. ઓલી જૂના જૂની એક વાત છે, મને આમ વાતોમાંથી વાતો આવે જાય. જૂના જમાનામાં એક રાજાને એમ થયું કે મારા મંત્રીમંડળ આખું છે, એ હું કહું મને કોઈ હાસું કહેવા વાળું છે કે સાહેબ બાપુ એમ જ છે, હાવ એ જોવું છે જરા. તો પૂનમની રાત્રે અગાસી ઉપર લઈ ગયા મહારાજ બધાય, એના મંત્રીમંડળ 15 જણા ઉપર જઈ ગયા. ઉપર જઈને મહારાજ બેઠા ને બધા કે બેસો બેસો, ખાલી આપ ચંદ્રને દર્શન કરવા છે. અને ચંદ્રને આમ જોતા રહેતા મહારાજે આમ કર્યું, આમ એ કે ઓહો, ત્યાં તો 15 બેઠા હતા, એમાં 14 જણા કે આ હા હા લે. રાજાએ વિચાર કર્યો, હું દીકરા આવ્યા છે બરોબર પાટે, બોલો. રાજાએ એમ કર્યું, ઓહો, તા ઓલા કે આ હા હા, હવે હું છે એ કઈ ખબર રહ્યો. તો મહારાજ કે ચંદ્રની અંદર મને રામો પીસ દેખાય છે, તો ઓહો 12 બીજ નો ધણી દેખાય છો, 14 જણા 15 માંથી 12 બીજ નો ધણી છે, લીલો ઘોડો. એક જણ કે ભાલુ બહુ લાંબુ છે, હો એ કે ધજાઈ બાંધેલી છે. એક જણ કે હા હા હા, 12 બીજ નો ધણી રામો પીલો. એક પછી એક મંડ્યા પગ્યા લાગવા, પાઘડી ઉતારવાનો. ઓહો મહારાજ, તમે ભાગશાળી, તમારા કુઈન ને તમારી વાહે અમને દર્શન થયા આમ ને તેમ. એક 15 માંથી એક તરવરિયો યુવાન હતો, પોતાના બાપની નોકરીનો પટ્ટો મળેલો અને ઈ આમ મોટું
બરાબર ના લાગ્યું એનું, ઉભો શેઠો. એટલે મહારાજે આમ હામું જોઈને કીધું, જુવાન તું કેમ કઈ બોલતો નથી, રામાપીને માનતો નથી? તો કે રામાપીને તો માનું ને, હું સનાતની છું, હું રામાપીને કેમ ન માનું, રામાપીને દૈયા છીએ તો હું નોકરી કરું છું તમારી યારે. તો કે તો કેમ પગે નથી લાગતું? તો રામાપીને નથી દેખાતા? કે મને ચંદ્રની અંદર કાળું ધાબું દેખાય છે મહારાજ, બીજું કઈ દેખાતું નથી હો. તા તો ઓલા 14 બોલ્યા, હા જોઈ લ્યો બાપુ, જોઈ લ્યો બાપુ, છે ને હાવ બાપુને દેખાય છે, બાપુને, બાપુને દેખાય, અમને દેખાય છે, એવા ને એવા રામો પીર બાજબ્રિજ નું ધણી દેખાય છે, આને જ નથી દેખાતું. જો આપણે એ મરીશે મરીશે ને, આપણે ક્યાંક મર્યું છે આ તો. દર્શન કરી લે અભાગ્યા, દર્શન કરી લે, તારા જેવા પાપીને ન થાય તો એમને પગે લાગી લે, અમને દેખાય છે. એમ કેતા કેતા એક જણો બોલી ગયો કે આનો બાપે મહારાજ આવું જ ખોશ રહ્યો હતો, એટલે જ વહેલો મરી ગયો. પણ મિત્રો, બાપ હામી જયારે વાત આવી ને ત્યારે આ દેશની ધરતરી તરવરીયો યુવાન બોલ્યો હતો કે આનો બાપે આવો હતો મહારાજ, આનો પટો ઉતારી લ્યો. પટો ઉતારી લ્યો જયારે કીધું ને, ત્યારે કડે નોકરી નો પાટેલો બાંધેલો પટો હતો એ ઉતારી તરવરીયો યુવાને એટલું બોલ્યો હતો કે મહારાજ બાપ સામે વાત આવી એટલે કહું છું કે મને એમાં કાળું ધાબું દેખાય છે, મેં તમારું અન્ન ખાધું છે, તમારી નોકરી પેટ નહીં ભરાય ને તો ફોડી નાખી, બાકી તમારે હાચું તમને કેવું જોઈએ, ચંદ્ર ની અંદર રામો પીર મને નથી દેખાતો, નથી દેખાતો, નથી દેખાતો. આટલી જ વાત કરી એટલે બધા મીડા કહેવા કે એને નોકરીનો પટ્ટો ઉતારી લે. આમ ને તેમ ને તઈ મહારાજ ઊભા થઈ ગયા અને ઊભા થઈને કીધું કે જુવાન ધની છે તારી જનેતાને, તારા બાપના આપેલા સંસ્કારને પટ્ટો ઉતારમાં, તું પટ્ટો પાછો પહેરી લે ને આ 14 જણાનો ઉતારી લે, આવા કઢી સટાઈ અમારા રજવાડાનો હુડકાથી નાખ્યો. આવો આમ બાપુને દેખાય, સાહેબને દેખાય એટલે મને દેખાવું જોઈએ, એમ ન હાલે, ક્યાંક ઊંડા ઉતારી દે, આ ગોયા જેવું છે બહુ. હા સાહેબને દેખાય એટલે આપને દેખાય, એટલે ક્યાં હતા તે આયા, તમને કઈ બગાડવા બોલાવી છે, કઈ વાંધો નહીં આવી જાય ધીરે. અને પેલા જે તમને વાત, એટલે કહેવાનો અર્થ કે હાથું કેવા વાળા હોય, તમારી હારે રહેવા વાળા આજુબાજુ વાળા કેવા છે એની પણ મને અને તમને ખબર હોવી જોઈએ, સલાહ કોની લેવી એની ખબર હોવી જોઈએ. ઘણી વખત અમુક માણસો હલવાય, હું જે તમને પેલા વાત કરતો હતો એ ભગત બાપુના રૂપકની હાથીવાળી, કે એક મોટો માણસ હતો અને એ માણસ થોડોક એવા માણસોનો સહારો લેવા જતો હતો કે જે બરાબર નહોતું, એમ જે માણસનો સહારો ન લેવો જોઈએ. અમુક માણસો સમાજમાં એવા હોય કે તમે ગોઠણ સુધી ખૂંચેલા હો ને, ગોઠણ સુધી ક્યાંય ગરેલા, તમને એમ થાય કે આમાંથી મને કાઢશે આ, ભલે આ માણસ સારો નથી પણ મને આમાંથી કાઢે હું તો નીકળી જાઉં. તો તમારે નક્કી કરવું, ગોઠણ સુધીથી બહાર કાઢીને ગળા સુધી તમને બીજે ક્યાંક ખૂંચાડી દે, એ વાત પાકી છે. એવાની પાસે મદદ લેવાય ન જાઉં, કોની પાસે મદદ લેવી એ બહુ જોઉં, ગોઠણ સુધી કાઢીને ગળા સુધી ઊંડા ઉતારી દે, એવા માણસોની સહાય લેવાય ન જાઉં, પૂરું કરી દે પછી જિંદગી આખી નીકળી ન હોગો. એટલે ભગત બાપુએ એક રૂપક બાંધીને ગીત લખ્યું છે અને હાથીનું રૂપક બાંધ્યું. એક હાથી તળાવમાં જાય છે, હાથી જાય છે તળાવમાં અને પાણી પીવા ગયો, સરોવરમાં કાંઠે કાદવમાં ખૂંચી ગયો અને હાથી મીડ્યો રાયડું નાખવા. એ રાયડું નાખવા મીડ્યો હાથી, એટલે કૂતરા ભાંતા ભાંતા કાંઠે આવ્યા. હાથીને વિચાર થયો કૂતરા મને કાઢવા આવ્યા છે. એટલે હાથીએ કીધું વાહ કૂતરા, મારું કોઈ ન આવ્યું પણ તમે મને બચાવવા આવ્યા. અને કવિ નીકળ્યો, એને હાથીને કીધું કે હાથી ગાંડો થામા, ગાંડો થામા, એ કૂતરા તને કાઢવા નથી આવ્યા, તારો નાસ્તો કરવા આવ્યા છે, તું ઝટ એમાં મેર એટલે તને ખાવા આવ્યા છે. અને રૂપક બાંધીને ભગત બાપુ કહે છે, એ હાથી રેવા દે, રેવા દે, કૂતરા બહાર કાઢે જીવન જેવું એ રેવા દે, કારણ કે એની પાછળ આખો સમાજ હતો, ગિરિરાજ સમો ગજ રાજ હતો, બધા હાથી નો શિર તાજ હતો, જરતો મદ ખૂબ ખંડન ને માગી, વિધ્ય ની પાવન હાર હતો, નિરખી એનું શ્યામલ અંગ સદા નગ કાજળ નો શરમાઈ જતો. આવો હાથી ખૂચ્યો ગારામાં અને કૂતરા આવ્યા, એટલે કવિ કહે છે કે સુણીને બહતા બહતા ઈ તળાવ ને કાંઠળે સ્વાનો એ પામ ધર્યા, પણ મરતી વખતે ગજરાજ ભૂલ્યો એને સ્વાનો ને કાઢવા હાદ કર્યા. અને છેલ્લી બે લીટી યુવાનો ને જીવનમાં ઉતારવા જેવી છે. હાથીને કવિએ કીધું કે તને કાઢશે ના કદી સ્વાન ભલા ચુ
चुप था पर लोक जतो तारी मौत पकाग के संगे लगी ए मारी जागज तू हसतो हसतो तारी मोटप संगे लेन मरी जा पुतरिया बाहर काटे जीवन जीव एना करता तो मरी जाऊ हारो भला मानस हा 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 हाथी मरी जा એટલે એવા સાથીદારો નહીં એટલે આવા રાજાની પાસે માણસો આવી ગયેલા એટલે રાજા સુધી આ ઠાકોરની દીકરી બાઈ ઝીણિયા ઠાકોરની પત્ની એ જે એને રાજા સુધી ફૂગવા ન દે માણસો એમાં થોડોક મેળ આવ્યો અને રાજાના વખત મળી ગયો ને હળી કાઢીને ફૂગી ગઈ કાખમાં નાનું બાળક બે બાળક આરે અને કીધું મહારાજ મહારાજ પણ તા તો બે ત્રણ જણા ધક્કા મારવા માંડ્યા આડા ફરી ગયા એ મહારાજ મહારાજ તમારા રાજના ખળાને રક્ષણ કરતા મારો પતિ ઝીણિયો ઠાકોર એને બલિદાન આપ્યું મારે કઈ લેવા નથી આવી પણ મારા પતિના મૃત્યુ પછી મારી પાસે કઈ નથી ખાલી રહેવાનો આહેરો અથવા મને કઈ કામ આપો તમે કે હું ઈ કામ કરીને મારા છોકરા મોટા કરું હું ઝીણિયો ઠાકોર તમારા માટે બલિદાન આપ્યું એની પત્ની છું એટલે ધક્કો મારતા મારતા અમુક માણસો એવા હતા એ બોલી ગયા કે એવો મરી જાય એવો પતિ હું કામે ધારવો જોઈએ હારો ધણી ધારી લે તને ધણી ધારતા ન આવડ્યું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ દુનિયામાં બોલવું ને એના ઉપર વાણીનો જે વિવેક છે ને દુનિયામાં એ બહુ મોટી વાત છે હો વિવેક કાંટો છે હોનાનો એક કાંટો હોય હોનાનો આખો કાંટો પોતે હોનાનો હોય ત્રાજવા હોનાના કાંટો હોનાનો પ્લેટ હોનાની એવો એક કાંટો હોય તોલ કરવાનો એક આવો લોઢાનો કાંટો હોય પણ હોનાના કાંટામાં તોલમાં ફેર હોય ને તો ગમે આપણે લેવા જાવ કે હું કે લોઢાના કાંટે તોલી દો હોનાનો ઓલી બાજુ મૂકી દો વિવેક છે એ કાંટો છે વિવેક રૂપિયો કાંટો જો હશે આપણો બગડેલો હોય છે ને તો હોનાના આવીશું તો ધક્કો મારી દે કે રહેવા દો તમારા પાસે અમારો તોલ નથી કરાવવો આ લોઢાનો કટાઈ ગયેલો છે એમાં તોલ કરી દો એમ વિવેક એવા અમુક માણસો વિવેક વગરના બોલી ગયા કે હારો ધણી ધારી લે તને ધણી ધારતા નથી આવડ્યો તેથી ઠાકોરની બાઈ બોલી હતી ઠાકોરની દીકરી એટલું બોલી હતી તો સાંભળી લે હવે મને તો ધણી ધારતા આવડ્યું કે સુરવીર ધણી મેં ધાર્યો તો કે ખળાનું રાજના ખળાનું રક્ષણ કરતા કરતા એને પોતાના ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા શહીદ થઈ ગયો મને તો એવો મેં ઠાકોર ધણી ધાર્યો તો ઝીણિયો ઠાકોર પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું નકર આ સાંભળવા મારે અહીંયા સુધી ન આવડવું પડત એ વાત આવ મારા ધણીને ધણી ધારતા નથી આવડ્યો એ વાત હાસી બાકી મને તો પૂર્ણ રીતે ધણી ધારતા આવડ્યું હતું કે દેશ માટે રાષ્ટ્ર માટે ખપી ગયો હતો એ વાતો છે એવી નારી શક્તિ જવાબ દેવા વાળી પણ અહીંયા હોય છે.